ભાઈ મોરબી ના હોય અને ભૂંગરા બટાકા ખાતા ના આવડે ને એવું તો બને જ નહીં. આ એક આર્ટ છે. જો આ ભૂંગરું હોય છે બહુ જ પોચું હોય છે, પણ એને છે ને આવી રીતના પ્રેસ કરવાનું, દબાવવાનું આમ કરે. ભૂંગરું તૂટવું ના જોઈએ, ખાલી અંદર દબાઈ દેવાનું અને પછી જ્યારે આવી રીતના રસો પણ આવવો જોઈએ અને પછી આવી રીતના આપણા સબસ્ક્રાઈબરને ખવડાવવાનું. આજે અમારો કાઠિયાવાડી નાસ્તો કે જે અમે સવાર સાંજ એની ટાઈમ કરવાનું પસંદ કરતા હોય છે, દરેકના સ્વાદ અલગ અલગ હોય છે. એમાંથી મને જે ગમે છે એ અલતાભાઈના બટાકા છે. 1992 થી એમને છે ને અલતાભાઈ ભૂંગરા બટાકા સ્ટાર્ટ કર્યું હતું, એમના પિતાએ સ્ટાર્ટ કર્યું હતું. 1992માં જ્યારે રિસેસ પડે ને છોકરાઓની, ત્યારે એક થાલો લઈને ઊભા રહેતા હતા અને પછી જોત જોતા લોકો પછી બીજા પણ ખાતા થઈ ગયા. સમય જતાં જતાં લોકોને પસંદ આવી ગયા અને પછી અત્યારે હાલમાં પણ 2023ની અંદર પણ અલતાભાઈ ધૂમ મચાવી રહ્યા છે ભૂંગરા બટાકા. તો હવે તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં કે ક્યાં આવ્યું. વીસી ફાટક, તો તમે જો વીસી ફાટકથી થોડાક આગળ જે રેલવે સ્ટેશનવાળો જે રસ્તો પડે ને ત્યાં એક ખાંચો આવશે, એની પાછળ વીસી સ્કૂલ છે ને એની બિલકુલ પાછળ તમને આ ભૂંગરા બટાકા ખાવા મળી જશે. આવે છે કેટલા વાગે, સવારે એ લોકો 9 વાગે આવતા હોય છે અને બપોરના 3 વાગે સુધી. પહેલાં તો 12-1 વાગે પૂરું કરી નાખતા, પણ ધીમે ધીમે 3 વગાડી દે છે. મને એવું લાગે છે કે આવનાર દિવસમાં સાંજે 5-6 પણ વાગી જશે. હવે ભૂંગરા બટાકા સ્ટાર્ટિંગ કેટલાથી કર્યું હતું, કેવી રીતના મળે છે અહીંયા, ડીશ કેટલા રૂપિયામાં મળે છે, લોકો કેવું ખાય છે, મારે તમને મોરબીની સ્ટાઇલથી તમને ખવડાવીને બતાવું છે. આજે આપણા અલતાભાઈ કેમ છો ભાઈ? મજામાં. આવો કમલેશભાઈ, તમારું સ્વાગત છે. અલતાભાઈ 1992 થી એમના પપ્પાએ શરૂઆત કરી હતી અને ભૂંગરા બટાકાની ડીશ જો અત્યારે આવી રીતના, પહેલાં છે ને ડીશ આખી અલગ હતી, પહેલાં આવી રીતના કોતરી ને એવું કંઈ નહોતા આપતા. નહીં, આ કોરોના પછી અમે ચેન્જ કરેલું. ચેન્જ કર્યું. હવે અલતાભાઈ આ ચાલુ કોણે કર્યું હતું, આ શરૂઆત કોણે કરી હતી જણાવશો? આ શરૂઆત મારા પપ્પાએ કરી હતી 1992માં. હા, 2016 સુધી નહીં હતા, એક્સપાયર થઈ ગયા. હા, પછી આપણે જંભારી. એવું છે એમ ને. તો પહેલા તો આ છોકરાઓને નાસ્તા માટે જતું ને સ્પેશિયલ છોકરાઓ નાસ્તા માટે જતું ને પહેલા તો ખાલી નાસ્તા માટે રિસેસ પડતી. રિસેસ પડતી અને બાજુમાં છે ને અમારું કારું ધોરું. કારું ધોરું એક ધોરું બનાવે અને કારું નામ જ અમારા મોરબીનું સ્પેશિયલ છે. કારું ધોરું જ કહેવાનું. કારું ધોરું ધીમે ધીમે ટાઈમ વધારતા ગયા. 2 કેરા 3 કેરા 6 વાગ્યા સુધી કહી દઉં, મરચા અને મીઠું બીજું કોઈ વસ્તુ નાખતા નથી, નથી એમાં લસણ, નથી કોઈ વસ્તુ કે ફરાળ માં પણ ખાઈ શકાય. આ ખાલી મરચા વાળું પાણી છે. અત્યારે કેટલા રૂપિયા રાખ્યા આપણે? 30 રૂપિયા. એમાં એક ભૂંગરું આવી જાય, ભૂંગરું આવી જાય, બાકી બધું આ સિંગ બ્રેડ અલગથી આવે અને આ વાડીના લીંબુ વાડીના ઘરની વાડીના. તમને કહી દઉં કે કદાચ લીંબુના ગમે એટલા ભાવ થયા છે. 300 રૂપિયા તોય 3 કિલો તો એ આયા જ. 3 કિલો રોજ લેવાના? 3 કિલો. ઘણી વાર ભાવ વધી ગયા છે તોય તમે બંધ નથી કર્યા? નહીં, સિંગ આપી દો, પછી મામા સેવ આપી દો, પછી ઓલું ભરેલું બ્રેડ બનાવો. જો અમારી આ મામા છે. આ મોરબીમાં તમને મળશે. જો હમણાં ભરેલું બ્રેડ બનાવશે, પહેલા આવું નતા બનાવતા. બટાકા નાખી દીધા અને હવે એમાં મસાલા સિંગ. આમલી ગોળ નું પાણી કે જેને મીઠું ખાવું હોય. હું આ એક જ એવી જગ્યા છે કે આમાં મીઠું ખાવું છે, નકર ક્યારેય નથી ખાતો. એક જગ્યાએ મોરબીમાં એક જ એવી જગ્યા કે જેમાં મીઠું પાણી ન ખાવડાવું. અને આપણું ધોરું આપો, ધોરું એક છાશ મૂકી દેજે. જો આપણી ડીશ આવી ગઈ છે અને અમારી આ મામા છે અલતાભાઈ એમ કહે છે કે ઘણા લોકો આમાં એ નાખીને ખાતા હોય. આ બહુ મસ્ત લાગે.
મને અહીંયા તીખું અને મીઠું પાણી બે મિક્સ કરીને ખાવાની મજા આવે. પહેલાં તો આપણા સૂત્રે ભરણે અમારા ઓલ ટાઈમ ફેવરેટ બટાકા છે. હું જ્યારે પણ નીકળું આ બાજુથી, કારણ કે મારો રસ્તો એ પડે અને સવાર સવારે નાસ્તો કરવાનું ઓપ્શનમાં ભૂંગરા બટાકાનું ઓપ્શન હોય ને તો અહીં આ એક જ છે અલ્તાફભાઈ, અને રવિવારે એક રજા રાખે છે. વર્ષો થઈ ગયા અને ભાઈ છે ને જો જીવન જોઈ લ્યો, નવાબી જીવન પહેલેથી આવી રીતના જ ફરવાનું. અને આ ભાઈ પાસે પોતે 10 વાગે આવે, આજે 11 વાગે આવ્યા. એટલે અગર અમારા ભાઈ નવાબી છે, કારણ કે એમના બધા હવે સંભારવાવાળા વાંધો નથી આવતો, નકર પોતે એને પપ્પા અને આ બે જણા જ સંભારતા. પણ મોરબીના જે ખાવાના શોખીન લોકો હોય ને, જેને અલ્તાફભાઈ ના ઓળખતા એવું બને જ નહીં. અહીંયા બધાનું એક એક અલગ અલગ છે. નાસ્તાવાળા છે તો બાજુમાં કારું ધોરું વેચવાવાળા જો, આ ધોરું જોલું કારું બને જો, અને છાસ, છાસ કરતાં વધારે ધોરું પીવાનું વધારે પસંદ કરજો. બાજુમાં ધોરું જ આવ્યું જો, આ કારું ટૂંકમાં કાલા ખાટા, કાલા ખાટા જ કહેવાય ને, મસાલા રીમઝીમ ટાઈપ. પણ વધારે મને ધોરું બહુ મજા આવે, લીંબુ સરબત ટાઈપ આવે. ભરેલી બ્રેડ છે, આવી બધી મજા જો તમારે લેવી હોય તો મોરબીની અંદર તમને આ બધી મળશે મજા. અને નાસ્તો કરવાની બહુ મજા આવશે. જો તમે કદાચ મોરબીમાં આવતા હોય તો સવારે અહીંયા પહોંચી જશો. હવે તો ભાઈ 6 વાગે સુધી ખવડાવે છે, પણ સવારથી જો તમારો બેસ્ટ નાસ્તો કરો તો તમારે અહીં સવારે આવવાનું, બહુ મજા આવશે. મળીશ પાછા નવા વિડીયો સાથે, રમી મોજ સાથે મળશું. મેડ એકડે મળશું ગામ ગીને મળી આ મેકરણ તે હરિયમ દોસ્તો જે માતા દીજે બધું. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા, જોવાનું બોલતા નહીં, આવું ખાતા રહેજો, જોતા રહેજો. અને અલ્તાફભાઈ ગયા તો ખાસ આવતા રહેજો, જો અહીંથી ટ્રેન નીકળી એટલે અવાજ આવે જોરદાર.